ओम जय 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 सिद्धायण नमो विज्ञायाणम नमो भवे मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते अजेति कयादिमान करिमंगल करुचुमा ग्रंथ करण शुभ काम ये थी मणे समाज सन पामे निज पद राज आचार्य कल पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचाई मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में प्रथम अधिकार एमां पंच परमिष्टि में श्रेष्ठ तो सिद्ध पद से पण सिद्ध पद पहला अरहंत भगवान ने नमस्कार कर्या एनु कारण आपने छेल्ला स्वाध्याय में जोयु हतुं अने त्यार बाद વાંચીએ છીએ આપણે કે જે 24 તીર્થંકર ભગવાન જે ભરત ક્ષેત્રના અંતર્ગત એમને યાદ કર્યા અને વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન 20 તીર્થંકર ભગવાનને જોઈએ. વળી શ્રી ઋષભનાથ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદનનાથ, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શનાથ, ચંદ્રપ્રભ, પુષ્પદંતનાથ, શીતલનાથ, શ્રેયાસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિસુરતનાથ, નમીનાથ, નેમીનાથ, પાર્શનાથ અને વર્ધમાન સ્વામી એ નામના ધારક 24 તીર્થંકર આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ધર્મ તીર્થના નાયક થયા. જે આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ધર્મ તીર્થના નાયક થયા, તો જે ભરત ક્ષેત્ર છે એની અંદર કાળચક્રનું પરાવર્તન થાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી, પાંચ ભરત અને પાંચ ઐરાવતની અંદર જેમ વિધિ ક્ષેત્રમાં હંમેશા તીર્થંકર વિદ્યમાન હોય છે, એવી રીતે ભરત ક્ષેત્રને ઐરાવત ક્ષેત્રમાં હોતા નથી. એટલે શું સ્પષ્ટ કર્યું કે 24 તીર્થંકર આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ધર્મ તીર્થના નાયક થયા. અત્યારે જે અવસર્પિણી કાળ ચાલે છે એના પછી પાછો ઉત્સર્પિણી કાળ આવશે, એ વખતે બીજા તીર્થંકરો થશે 24. જે વર્તમાન અવસર્પિણી કાળમાં ચોથા કાળમાં થયા, અને ઉત્સર્પિણી કાળની વાત કરીએ તો ઉત્સર્પિણી કાળની અપેક્ષાએ ત્રીજો કાળ કહેવાશે. તો એમાં આજે પછી આગળ લખ્યું છે, જો ગર્ભ જન્મ તપ જ્ઞાન અને નિર્વાણ કલ્યાણ કો વિશે ઇન્દ્ર આદિક દેવો દ્વારા વિશેષ પૂજ્ય થઈને હાલ સિદ્ધાલયમાં બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો. માને આજે તીર્થંકર ભગવાન થયા છે એ પંચકલ્યાણક, એ ઇન્દ્ર વડે પાંચે કલ્યાણકનો જે મહોત્સવ ઉજવવામાં આવે છે એ ઇન્દ્રાદિક દેવો દ્વારા વિશેષ પૂજ્ય થઈને. તો ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળ જે ચાલી રહ્યો છે એ 10 કોળા કોળી સાગરનો અવસર્પિણી કાળ છે. 10 કોળા કોળી સાગરનો, સમજો થોડું. એમાં 10 કોળા કોળી સાગરનો જ્યાં અવસર્પિણી કાળ છે એની અંદર તીર્થંકર કેટલા થશે? માત્ર
24 જ તીર્થંકર થશે. એનો અર્થ એ થયો, અને પંચ કલ્યાણક દરેકના પાંચ કર્યા ને, ગર્ભ જન્મ તપ જ્ઞાન અને મોક્ષ કલ્યાણક, એટલે એક એક કલ્યાણકની થોડી વાત કરીએ તો આ દસ કોડા કોડી સાગરનો અવસર પીણી કાળ, એની અંદર 24 જ વખત એવી ઘટના ઘટી, 24 જ વખત એવી ઘટના ઘટી, માત્ર 24 વખત કે જ્યાં જિનેન્દ્ર ભગવાનના તીર્થંકર પરમાત્માનો ગર્ભ કલ્યાણક જોવામાં આવે, એવી રીતે 24 વખત જન્મ કલ્યાણકનો પ્રસંગ, 24 વખત તપ કલ્યાણક, 24 વખત જ્ઞાન કલ્યાણક અને 24 વખત એ મોક્ષ કલ્યાણક, એટલે કુલ કેટલા થઈ ગયા, 120. મને 10 કોડા કોડી સાગરનો આટલો મોટો અવસર પીણી કાળ, ઘણો મોટો થઈ ગયો, 10 કોડા કોડી સાગર એટલે ઘણો મોટો કાળ છે, કેમ કે એક સાગરમાં ખાલી 10 કોડા કોડી પલ્લે આવી જાય છે, એક સાગરમાં 10 કોડા કોડી પલ્લે, તો 10 કોડા કોડી સાગરનો મોટો કાળ થઈ ગયો. તો એની અંદર આવી 120 જ એવી પળ આવે છે, સમજો કે એવો ઘટનાઓ ઘટે છે, એટલો સમયનો જે કાળ કહેવાય, ગર્ભનો કાળ, જન્મનો કાળ, તપનો કાળ, જ્ઞાનનો કાળ, મોક્ષનો કાળ. તો એ કહે છે કે 120 વખત આ ઘટનાઓ ઘટતી જોવામાં આવે છે, અને એ કહે છે પાંચે કલ્યાણક એ ઇન્દ્ર દ્વારા જે વિશેષ પૂજ્ય થઈને પછી લખ્યું કે હાલ તેઓ સિદ્ધાલયમાં બિરાજમાન છે, કેમ કે એ અરહંત દશા હતી એ વખતે ઘાતી કર્મ હતા, અને ત્યાર પછી આગળ છેલ્લે લખી છે અધિકારની અંદર નવમા અધિકારમાં, કેટલોક કાળ વીત્યા પછી અઘાતી કર્મનો પણ શું થઈ જાય છે, ક્ષય થઈને નમો સિદ્ધાણમ સિદ્ધ પરમિષ્ટિ તરીકે સમશ્રેણીએ ત્યાં ઉપર બિરાજે છે, એટલે હાલ તેઓ સિદ્ધાલયમાં બિરાજમાન છે. પછી નીચે વળી શ્રી સિમંદર ભગવાન યુગમંદર બાહુ સુબાહુ સંજાતક સ્વયંપ્રભ વૃષભાનન અનંતવીર્ય સૂરપ્રભ વિશાલ કીર્તિ વજ્રધર ચંદ્રાનન ચંદ્રબાહુ ભુજંગમ ઈશ્વર નેમ પ્રભ વીરસેન મહાભદ્ર દેવ્યસ અને અજીત વીર્ય એ નામના ધારક પાંચ મેરુ સંબંધી વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ કેવળ જ્ઞાન સહિત બિરાજમાન છે, તેમને અમારા નમસ્કાર હો. જો કે પરમેષ્ટિ પદમાં તેમનું ગર્ભિતપણું છે, તો પણ વર્તમાન કાળમાં તેમને વિશેષ જાણીને અહીંયા જુદા નમસ્કાર કર્યા છે. તો અહીંયા જે પાંચ મેરુ સંબંધી વિદેહ ક્ષેત્ર કયા ને, આ 20 તીર્થંકર પરમાત્મા જે છે હાલ બિરાજમાન છે, હાલ છે. ગયા વખતના સ્વાધ્યાયમાં કહ્યું હતું ને આપણે કે કોઈ કહે કે તમે ભગવાન જોયા છે, ભગવાન જોયા છે, ભગવાનની વાતો તો સાંભળી છે પણ જોયા છે, તો કહે છે વિદેહ ક્ષેત્રની અંદર તો હાલ આમાં 20 તીર્થંકર ભગવાન પંચમેરુ સંબંધી વિદ્યમાન છે, જેને આપણે વિદ્યમાન 20 તીર્થંકરની પૂજા બનાવી, વિદ્યમાન 20 તીર્થંકર છે ને આપણે ઉપર, પંચમેરુ સુદર્શન વિજય અચલ મંદર અને વિદ્યુન્માલી, એક મેરુ સંબંધી 4 તીર્થંકર, એવા 5 મેરુ સંબંધી કેટલા થઈ ગયા, 20 તીર્થંકર, એટલે ઓછામાં ઓછા 20 તીર્થંકર તો જોવામાં આવે, અને વધારેમાં વધારે 160 તીર્થંકર 160 વિધિ ક્ષેત્રની અંદર 160 જોવામાં આવે છે, કેમ કે એક મેરુમાં 32 વિદેહ છે, એક મેરુ સંબંધી વિદેહ ક્ષેત્ર 32 છે, એક મેરુ સંબંધી વિદેહ ક્ષેત્ર કેટલા છે આમ 32, એટલે 5 મેરુ સંબંધી કેટલા થઈ જશે,
160 વિદેશ અને એક વિદેહમાં એક તીર્થંકર ભગવાન, એવી રીતે 160 વધારેમાં વધારે હોઈ શકે છે, પણ ઓછામાં ઓછા 20 તીર્થંકર તો જોવામાં આવે છે. અને જે હાલ ત્યાં હાલ વિદ્યમાન છે, વિદ્યમાન છે. અને આજે સવારના સ્વાધ્યાયમાં આપણે જોયું હતું કે કુંદકુંદ આચાર્ય દેવી સદેહે વિદેહ ક્ષેત્ર ગયા હતા. શ્રીમંદર ભગવાનના દરબારમાં 8 દિવસ ત્યાં રોકાયા. સન 49માં ગયા હતા. ગુરુદેવસિંહ વાંચ્યું હતું ને સવારે, અને ગુરુદેવસિંહ કે હું પણ ત્યાં એ વખતે હતો. તો એ શ્રીમંદર ભગવાન, યુગમંદર વગેરે જે તીર્થંકર ભગવંતો છે એમનું આયુષ્ય પણ ઉત્કૃષ્ટ આયુષ્ય જ હોય, એમનું કરોડ પૂર્વનું આયુષ્ય હોય છે. 1 કરોડ પૂર્વનું આયુષ્ય હોય છે. 1 પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ થાય. 1 પૂર્વની અંદર 70,56,000, પછી પાછળ બીજા 7 ઝીરો મૂકવાના, 70,56,000 પછી કરોડ વર્ષ 1 પૂર્વમાં. એવું ત્યાંના તીર્થંકર પરમાત્માનું આયુષ્ય કેટલું હોય છે? 1 કરોડ પૂર્વ, સમજી ગયા ને? એટલે 70,56,000 કરોડ જે 7 ઝીરો મૂક્યા, પછી બીજા 7 ઝીરો મૂકવાના, એટલા વર્ષ એમનું તીર્થંકર પરમાત્માનું આયુષ્ય હોય છે ત્યાંના. એટલે કહે છે અહીંયા પંચમેરુ સંબંધી વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ કેવલ જ્ઞાન સહિત બિરાજમાન. હાલ ત્યાં એટલે આપણે ઉપર લખી જીવંત સ્વામી શ્રી તીર્થંકર ભગવાન હાલ છે ત્યાં વિદ્યમાન છે. આપણે ગયા વખતે થોડું કહ્યું પણ હતું, સમો શરણ જિનેશ્વરનું શાસ્ત્રમાં બહુ વર્ણવ્યું. સમો શરણ જિનેશ્વરનું શાસ્ત્રમાં બહુ વર્ણવ્યું, તથાપિ મહારણવનું બિંદુ માત્ર તહી કહ્યું. વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાનના અત્યારે સમો શરણ છે. 5,000 ધનુષ ઉપર જે લાગે, 20,000 પગથિયા હોય સોનાના ચડવાના, 12.5 કરોડ જાતના તો વાજિંત્ર વાગતા હોય છે, 12 પ્રકારની સભા હોય, એવા 20 તીર્થંકર ભગવાનના સમો શરણ છે ત્યાં, જ્યાં 12 કોઠામાં 4 પ્રકારના દેવ ભવનવાસી વ્યંતર જ્યોતિષી વૈમાનિક 4માં, અને બીજા 4 કોઠામાં એ દેવીઓ ચારેની 8, 9મા કોઠાની અંદર મનુષ્ય, 10મા કોઠાની અંદર મુનિરાજ, 11મા કોઠામાં ત્રિયંચ, અને 12મા કોઠાની અંદર સ્ત્રી વર્ગ જે છે, એવા પ્રકારના 12 કોઠાઓ હોય છે. તો એ સમોસરણની અંદર ત્રિયંચ ગતિના જીવો પણ ભગવાનની વાણી સાંભળવા માટે જંગલમાંથી નાગ અને વાઘ આવે, સિંહ અને સસલું આવે, સ્વર્ગમાંથી દેવો પણ આવે, ભવનવાસી વ્યંતર જ્યોતિષી બધા પ્રકારના દેવો આવે છે ભગવાનની વાણી સાંભળવા હાલ ત્યાં. એટલે કહ્યું સમો શરણ જિનેશ્વરનું શાસ્ત્રમાં બહુ વર્ણવ્યું, તથાપિ મહારણવનું બિંદુ માત્ર તહી કહ્યું. ઘણું લાંબુ સમોસરણનું વર્ણન તમને શાસ્ત્રમાં વાંચવા મળશે, રત્નગ્રંથકાચાર વગેરેમાં છે, ઘણી વિસ્તારથી ચર્ચાઓ પણ હશે. પણ એ કહે છે કે એ જે છે એનું બિંદુ માત્ર છે. પછી શું લખ્યું જો, વિના જોઈ ના સમજાય મહાભાગ્ય વિદેહનું. સમજે, વિના જોઈ ના સમજાય. જેમ આત્માનો મહિમા ગમે તેટલો કરવામાં આવે પણ આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી આત્મા કેવો ખ્યાલમાં નહીં આવે,
એવી રીતે વિધેય ક્ષેત્ર સમોસરણ ત્યાં ભગવાનના જે છે એનું વર્ણન શાસ્ત્રમાં ભલે વાંચીએ, પણ વાસ્તવમાં ત્યાં જે જોઈએ અને જે મહિમા આવે એ ખરો વાસ્તવિકતા તો એ જે પ્રત્યક્ષ જે સામવ્યવહારિક કહેવાય એનો મહિમા કોઈ અલગ જ મહિમા હોય છે. જીનના સમો શરણનું અહીં ભાગ્ય છે ના, દિવ્ય ધ્વનિ શ્રવણનું પણ ભાગ્ય છે ના. સમજી ગયા ને? સમોશ્રણ પણ નહીં, ભગવાનની વાણી પણ નહીં, તો પણ તોય સિમંધર અને વીરના ધ્વનિ ના, પડઘા સુણાય મધુરા હજુ આગમો માં. ભગવાનનું સમોશરણ નથી, ભગવાનની દિવ્ય ધ્વનિ નથી, એટલું તો આપણું પુણ્ય ઓછું છે, છતાં પણ આપણું મહાભાગ્ય એ છે કે ભગવાનની ઓમ ધ્વનિમાં જે વાત આવી રહી છે ને એ જ બિલકુલ અક્ષીણ પરમ સત્ય વાત આજે આપણને નિકૃષ્ટ પંચમ કાળની અંદર પણ આવી સર્વોત્કૃષ્ટ વાત આપણને સાંભળવા મળી છે ને. તો એ સિમંધર અને વીરના ધ્વનિના પડઘા સુણાય મધુરા હજુ આગમોમાં. અહીંયા ભૂતકાળમાં જે 24 તીર્થંકર ભગવંતો થઈ ગયા એ જે વાત કહેતા હતા એ વાત આ જીનવાણીમાં એના પડઘા છે. પડઘો એવો જ હોય એને પડઘો કહેવાય. જે ભૂતકાળમાં 24 તીર્થંકરો થઈ ગયા એમની ઓમ ધ્વનિમાં જે વાત આવી એના આમાં પડઘા છે. અને બીજી વાત, એ કાળથી દૂર થયા. અને બીજી વાત, વિધેય ક્ષેત્રમાં ક્ષેત્રથી જે 20 તીર્થંકર ભગવંતો દૂર છે અને એમની ઓમ ધ્વનિમાં જે વાત આવી રહી છે એના પડઘા આ જીનવાણીમાં છે. સમજાય છે કે નહીં? એટલે એ રીતે આપણું સાતિશય પુણ્ય છે. અને આપણે સ્વાધ્યાયમાં એક જોયું હતું ને એટલા માટે કે જિનેન્દ્ર ભગવાનની વાત જે જગ્યા પર ચાલે છે ને આ ભેદ વિજ્ઞાનની વાત, ત્યાં ચોથો કાળ છે. વાંચ્યું હતું ને આપણે, છે કે નહીં? આમ હા, ચોથો કાળ છે ત્યાં ગાડી, એમાં જોયું હતું આપણે. અભિષેક પાઠ મહત્વ ને પેજ. દસ નંબરનો છે, નવ પૂર્વ દસ નંબર. ઇસ દુખમ કાલ વિકરાલ મે તેરો ધર્મ જહા ચલે. મળી ગયું ને? ઇસ દુખમ કાલ વિકરાલ મે, જો દુખમાં કાળ વિકરાળ. ઇસ દુખમ કાલ વિકરાલ મે તેરો ધર્મ જહા ચલે, હે નાથ કાલ ચોથો તહાં ઇતિ ભીતિ સબહિ ટલે. ત્યાં કયો કાળ છે? ત્યાં ચોથો કાળ છે. સમજાય છે કે નહીં? એટલે મારા માટે પંચમ કાળ નથી, મારા માટે તો ચોથો કાળ છે. સમજાય છે કે નહીં? દ્રષ્ટાંત આપ્યું હતું ને કે આપણે, આપણી કાર એસી હોય, ઓફિસ પણ એસી છે, ઘરમાં પણ એસી છે, અને ઉનાળાની અંદર ટેમ્પરેચર બહારમાં 46-47 ચાલતું હોય, 46-47 કે અમદાવાદમાં ગરમી ખૂબ છે 46-47, પણ આપણે 24 કલાકમાં રહીએ છીએ શેમાં? એસીમાં રહીએ છીએ. તો મને આ 47 સાથે મારે કોઈ પ્રોબ્લેમ ખરો? મને 47-46 ટેમ્પરેચર મને નડતું નથી, હું એસીમાં રહું છું.
સમજી ગયા કે નહીં? એમ અત્યારે કયો કાળ ચાલે છે બહારમાં? પંચમ કાળ. પણ હું દેવ શાસ્ત્ર ગુરુ જિનેન્દ્ર ભગવાનના શરણમાં રહું છું ને, માટે મારા માટે મને પંચમ કાળ મને અડતો નથી, મારા માટે તો ચોથો કાળ છે. એ ભાવ પડ્યો છે મારા માટે ચોથો, કેમ કે બસ હું તો એ સમાગમમાં રહું છું, એ સિવાય બીજે ક્યાંય બહારમાં મારો ઉપયોગ જવાનો પ્રશ્ન નથી, મને આ વાત ગમે છે બસ, એટલે મારા માટે તો ચોથો કાળ છે. અને મને કોઈ ઈતિ ભીતિ વ્યાપ, મને મારા એની સાથે કોઈ સંબંધ છે નહીં. જુઓ એ કહે છે આ પાંચ મેરુ સંબંધી વિધિ ક્ષેત્રમાં, કહ્યું ને એ મેરુ જે છે આપણે 10 કે 12 ફૂટ ને એવાની ઘણા મોટા મેરુ છે, ક્યારેક બધી કોઈ ચર્ચા કરીશું, મેરુનું પ્રકરણ લઈશું. 1 લાખ યોજન એટલે 40 કરોડ માઇલ ઊંચાઈ થાય એની, સુદર્શન મેરુની. પછી ચુલિકા ઉપર અલગથી પાછી એ ઊંચાઈ થઈ, અને એક મેરુની બાજુમાં જ આપણે બીજો મેરુ, 1 ફૂટ 2 ફૂટ પછી બીજો મેરુ આવે છે એવું નથી. એક મેરુ પછી બીજો મેરુ આવતા કરોડો માઇલ નીકળી જાય, કરોડો માઇલ પછી બીજો મેરુ આવે. સમજણ પડે છે કે નહીં? કેમ કે એક જંબુ દ્વીપમાં સુદર્શન મેરુ થયો, એના ફરતે એક લવણ સમુદ્ર આવી ગયો, આખો મોટો સમુદ્ર આવી ગયો ને, 2 લાખ યોજનનો લવણ સમુદ્ર આવી ગયો. બરાબર છે કે નહીં? 2 લાખ યોજનનો લવણ સમુદ્ર આવ્યો ને એના ફરતે 4 લાખ યોજનનો ઘાતકીખંડ દ્વીપ આવ્યો, અને ઘાતકીખંડના દ્વીપની એ જે છે ને 4 લાખનો, એની વચ્ચે વિજય અને આ બાજુ અચલ આવ્યા ત્યાં. સમજાય છે કે નહીં? એટલે કરોડો માઇલ પછી મેરુ આવે છે. સમજાય છે કે નહીં? આખું અમદાવાદ પણ મળી જાય આપણને જગ્યા અમદાવાદની, તોય એટલું અંતરનો તો પ્રશ્ન આખું ભારત પણ પ્રશ્ન નથી. સમજાય છે કે નહીં? ઘણું અંતર છે. અરે અમદાવાદ ભારત બધું છોડો, આ અમેરિકા યુએસ જે બધું કહેવાય બધું પણ કશું નહીં. જૈન શાસનના 4 અનુયોગ એવા છે, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ એવા છે કે એને જીવ અંદરમાં પ્રસન્ન ચિત્તથી આ વાતને સાંભળે ને તો એનો આખો દ્રષ્ટિકોણ, એનું વિઝન બધું બદલાઈ જાય. અને એ નહીં તો શું છે કે બહારમાં જે ટોડરમાં દિશા હોય પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય. પ્રાપ્ત પ્રેમ અને જેને બહારમાં થોડું ઘણું દેખાય છે ને બસ એટલું જ સમજે, એનાથી આગળ એ સમજી નહીં શકે, એની પાસે વિઝન નહીં મળે એને. કે જેને પ્રાપ્ત પર્યાયમાં તન્મય કહેવાય છે. એક વાત આવે છે ને કે એક વખતે એક હંસ હતો માનસરોવરનો, એ ઉડતા ઉડતા એક વખત એક ગામની અંદર એક કૂવા ઉપર આવીને બેસી ગયો, કૂવાની પાળ ઉપર બેસી ગયો. અને કૂવાની અંદર એક દેડકો હતો, દેડકા અને હંસ વચ્ચે ચર્ચા ચાલી. હંસે એમ કહ્યું કે ચલ તું મારી પાસે, તને આખી દુનિયાની સેર કરાવું, દુનિયા કેટલી મોટી છે. પેલો દેડકો કહે કે તું મને શું દુનિયાની સેર કરાવણ, તો મેં આખી દુનિયા જોઈ છે. અરે કે તે નથી જોઈ દુનિયા, તે કૂવામાં ને કૂવામાં તું ફરે છે, તે ક્યાં બહારની દુનિયા જોઈ છે? કે નહીં મેં આખી દુનિયા જોઈ છે. થોડી ચર્ચા ચાલી પછી દેડકાયો કે તું એમ નહીં માને, દેડકાએ કહ્યું. એ કૂવાના જે રાઉન્ડ હતો આ બાજુના પોઈન્ટ ઉપર હતો, એને કૂદીને સીધો સામેની બાજુ કૂદકો મારીને ત્યાં ટચ કરી દીધો કે જો મેં આખી દુનિયા જોઈ છે કે નહીં, જેને આપણે નહીં તો કૂવામાંના દેડકા જેવો, જે કહીએ છીએ કૂવામાંના દેડકા જેવો. સમજાય છે કે નહીં? તો મેં આખી દુનિયા જોઈ છે કે નહીં? તો પેલો હંસ કહે કે ભાઈ તું જેને દુનિયા કહે છે એ વાસ્તવમાં એવડી દુનિયા નથી, એમ આ ગૂગલ ભાઈમાં જે દુનિયા બતાવે છે વાસ્તવમાં એવડી દુનિયા નથી, એ તો કેજીનો કેવલ જ્ઞાનનો વિષય છે, કે ભગવાનના જ્ઞાનની એક સમયની પર્યાયમાં જણાય છે કે આ વિશ્વની વ્યવસ્થા કેવી છે. કિ નહું ન કરો ન ધરે કો, ષટ દ્રવ્ય માઈ ન હરે કો, સો લોક માઈ બિન સમતામ, દુઃખ સહ જીવ નિત ભ્રમતામ. એ તો લોકની વાત થઈ, અને લોક કરતા અલોકાકાશ તો અનંત ઘણો મોટો છે. એ છે જીવ
પાંચ મેરુ સંબંધી વિધિ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ કેવલ જ્ઞાન સહિત બિરાજમાન છે. મને આપણે ઉપર જિનેન્દ્ર ભગવંતોના દર્શન કરતા હોઈએ કદી આપણે આપણા જ્ઞાનમાં આ પાંચ મેરુને જોઈને એ જે વિધિ ક્ષેત્રની અંદર જે પંચમેરુ જે છે એની અંદર 80 જિનાલય અને એક એક જિનાલયની અંદર 108 રત્નોની પદ્માસન પ્રતિમા, તો આપણા ભાવ એવા પ્રકારે વિશુદ્ધ કરી શકીએ કે ના કરી શકીએ? અને એવા જે છે એવો મારો આત્મા શુદ્ધ આત્મા જે છે એ જેમ અનાદિ અનંત અકૃત્રિમ છે એમ મારો શુદ્ધ આત્મા પણ અનાદિ અનંત અકૃત્રિમ છે, એ મારું પ્રતિબિંબ છે. હાલ લો વીસ તીર્થંકર હાલ કેવળ જ્ઞાન સહિત બિરાજમાન છે, કેવળ જ્ઞાન સહિત બિરાજમાન છે. બહારમાં કોણ જીતશે ને કોણ હારશે ને કોનો પહેલો નંબર આવશે ને કોનો છેલ્લો નંબર આવશે, અહીંયા બધાને ગી લુપ્તતા હોય ભગવાનના જ્ઞાનમાં તો બધું જણાય છે. તેમને અમારા નમસ્કાર હો. જો કે પરમેષ્ટિ પદમાં તેમનું ગર્ભિતપણું છે તો પણ વર્તમાન કાળમાં તેમને વિશેષ જાણીને અહીંયા જુદા નમસ્કાર કર્યા છે. એક વિશેષતા છે ને અલગ પ્રકારથી એ દ્રષ્ટિકોણ છે. વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે, ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે, જે આ ઉપર જે જોયા પંચમેરુ સંબંધી વિદ્યમાન 20 તીર્થંકર જોયા કે જે હાલ કેવલ જ્ઞાન સહિત બિરાજમાન છે. હવે નીચે વાત કરે છે કે પંચમેરુમાં જે 80 જિનાલય છે અને એમાં એક એકમાં 108 રત્નોની અકૃત્રિમ પ્રતિમા છે એની વાત કરી રહ્યા છે હવે, બરાબર છે ને? ત્રણ લોકમાં, હવે ત્રણેય લોકની અંદર જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે, ઉર્ધ્વલોક મધ્યલોક ને અધોલોક છે ને, એ પ્રમાણે મધ્યલોકની અંદર ગણતરીમાં કરાયેલા 458, અધોલોકની અંદર 7,72,00,000, એવી રીતે ઉર્ધ્વલોકની અંદર પણ 84,00,000 સમથિંગ છે ને, હા 84,97,023, બરાબર છે કે નહીં? અને મધ્યલોકમાં 458 કહ્યા એ તો ગણતરીમાં આવેલા, બાકી તો આગળ જતા જતા 13માં દ્વીપ પછી આગળ જઈએ તો છેલ્લે સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી જ્યોતિષી દેવો રહેલા છે અને એમના જે વિમાન છે એની અંદર પણ આ અકૃત્રિમ જિનાલય જોવામાં આવે છે. ઘણી સંખ્યા છે એની, ઘણી સંખ્યા છે, ગણતરીમાં કરાય એટલે 8,00,000 કહે, મધ્યલોકમાં 458. આ બધા અકૃત્રિમ છે, અનાદિ અનંત છે. અને આ આ વાત જે છે અનાદિ અનંત અકૃત્રિમ આવા જિન મંદિર જિન બિંબ છે એ પણ વાસ્તવમાં આ જૈન શાસન જે છે સર્વોત્કૃષ્ટ શાસન છે અને એની અંદર આ મારો જે જિન સ્વરૂપ આત્મા છે જે કહે ને ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન. અને એક બીજી વાત પણ ગુરુદેવશ્રી કહે છે ને, જિન સોહી હે આત્મા, જિન સોહી હે આત્મા, અન્ય સોહી હે કર્મ, યહી વચન સે સમજ લે જિન પ્રવચન કા મર્મ. આ જૈન શાસનનો મહિમા પણ બતાવે છે કે અનાદિ અનંત અકૃત્રિમ જિનાલયો આ ત્રણેય લોકની અંદર આ જે જોવામાં આવે છે એ બતાવે છે કે આ શાસન છે સર્વોત્કૃષ્ટ શાસન છે. એટલે આપણે રોજ કહીએ છીએ તું તારા પુણ્યની કિંમત કરતા શીખજે, નહીં તો ઘડીકમાં આંખ બંધ થઈ ગઈને ક્યાં ઉતારા થઈ જાય તો આવી જાતિનો અવસર નહીં મળે. એક તો મનુષ્ય પર્યાય મળવી, એમાં જૈન કુલ મળવું ને આવી જાતિનો યોગ બનવો. જો કાલે આજે સવારે જ વાત ને ગુરુદેવ કરે, એમને એમ વાંચી જવું એમ નહીં, શુષ્કતા નહીં, એક એકની અંદર આપણે ભાવોનું જોડાણ કરવું જોઈએ કે આ સમજાય છે ને કે નહીં છે, આવા અહીંયા અહીંયા આવું અહીંયા હું એમ નહીં, અંદરમાં ભાવો પોતાના વિશુદ્ધ બને. તથા જો વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે તથા મધ્યલોકમાં
વિધિપૂર્વક જે કૃત્રિમ જીન બિંબિરાજે છે, જોયું ને, મધ્યલોકમાં ચોખવટ કરી, કેમ કે ઉર્ધ્વલોકમાં ને અધોલોકમાં વિધિપૂર્વક નથી થતા, મધ્યલોકની અંદર વિધિપૂર્વક જે આપણે હમણાં પંચકલ્યાણ પ્રતિષ્ઠા થઈને આ બધા વિધિપૂર્વકના કહેવામાં આવે કે જેની પંચકલ્યાણની વિધિ કરવામાં આવે, ગર્ભ જન્મ તપ જ્ઞાન મોક્ષ એ પ્રમાણે એ પ્રતિમા ઉપર એ પ્રકારે જે સ્થાપના નિક્ષેપ દ્વારા એની વિધિ કરવામાં આવે છે. મધ્યલોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જીન બિંબિરાજે છે. હવે સરસ વાત જો, જેમના દર્શન આદિકથી સ્વપરનું ભેદ વિજ્ઞાન થાય છે. આ છે ને, હા, દર્શન કરવાથી સ્વપરનું ભેદ વિજ્ઞાન થાય છે. પછી બીજું શું લખ્યું છે, કષાય મંદ થઈને શાંત ભાવ થાય છે. કષાય મંદ થઈ જાય છે, જનેન્દ્ર ભગવાનના દર્શન કરતા કષાયો ઠંડી પડી જાય છે, શાંત ભાવ થાય છે. તથા એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થંકર કેવલીના દર્શન આદિકથી થાય છે તેવી જ અહીંયા થાય છે, તે સર્વ જીન બિંબોને અમારા નમસ્કાર હો. શું અંતર શું પાડ્યું? અકૃત્રિમ જે જીન બિંબ છે, અકૃત્રિમ જીન બિંબ, એની અંદર એમની શાંત મુદ્રાને જોઈને જીવ સ્વપ્નનું ભેદ વિજ્ઞાન કરે છે, કષાયો ઠંડી પડે છે. માત્ર તીર્થંકર ભગવાનનો ધર્મોપદેશ દિવ્ય ધ્વનિનો લાભ છે. જ્યારે આ જે ત્રણેય લોકની અંદર જે અકૃત્રિમ જીનાલય છે અને મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જીનબિંબ બિરાજમાન થયા છે, એમનો ધર્મનો ઉપદેશ નથી મળતો. ફરક આટલો છે, જેમાં ઉપર ભગવાન છે, ધર્મ ઉપદેશ નહીં મળે. બાકી સમજો, સમોશરણમાં જે તીર્થંકર ભગવાન છે, તો આપણે વાત થઈ પણ હતી કદાચ કે એમનું પણ શરીર જ દેખાશે ને, અંદરનો આત્મા તો નહીં દેખાય. એમ અહીંયા પણ શું દેખાય છે, એ પૌદગલિક રચના જ દેખાય છે, ત્યાં પણ પૌદગલની રચના છે, પણ ત્યાં માત્ર દિવ્ય ધ્વનિ ખરે છે. અને અહીંયા જે છે એ જે જીનબિંબ જે છે એની અંદર ધર્મોપદેશ દિવ્ય ધ્વનિ નથી જોવામાં આવતી. આટલું જ અંતર છે, એ સિવાય બીજું કોઈ અંતર છે નહીં. એને બોલે જય પરમ શાંત મુદ્રા સમેત ભવિજન કો નિજ અનુભૂતિ. એક એક દેવ સ્તુતિની અંદર ઘણો વિસ્તાર છે, આપણે બધામાં જતા નથી અત્યારે. એને અતિ પુણ્ય ઉદય મમ આયામ પ્રભુ તુમરા દર્શન પાયામ અબ તક તુમ કો બિન જાને દુખ પાયે નિજ ગુણ હાને પાયે અનંતે દુખ અબ તક જગત કો નિજ જાન કર સર્વજ્ઞ ભાસિત જગત હિત કર ધર્મ નહીં પહેચાન કર. સમજાય છે કે નહીં? સર્વજ્ઞ ભાસિત જગત હિત કર ધર્મ નહીં પહેચાન કર. જેવું આ છે ને, હા, ખુલ્યું હતું. જેવું ભવ બંધકારક સુખ પ્રહારક વિષય મે સુખ માન કર નિજ પર વિવેચક જ્ઞાનમય સુખ નિધિ સુધા નહીં પાન કર. હવેની બે લીટી વાંચી લઈએ છીએ આપણે. જો તવ પદ મમ ઉર્મે આય, સમજી ગયા ને, તવ પદ મમ ઉર્મે આય, આપનું સ્વરૂપ મને ખ્યાલ આવ્યું તો શું થયું? લખી કુમતી વિમોહ પલાય, તમારું સ્વરૂપ મને ખ્યાલ આવ્યું તો અહીંયા મારી પર્યાય અંદર કુમતી કુશ્રુત જ્ઞાન હતા એ નષ્ટ થઈ ગયા. નિજ જ્ઞાન કલા ઉર જાગી, સમ્યક જ્ઞાન પ્રગટ થયું. રુચિ પૂર્ણ સ્વહિત મે લાગી, આ છે શા માટે આ બધું? રુચિ લગી હિત મે આત્મ કે
સતસંગ મેં અબ મન લગામ, મન મેં હુઈ અબ ભાવના, તવ ભક્તિ મેં જાઉં રંગા. સમજાય છે કે નહીં? અને છેલ્લી પંક્તિ જરા જો, એકદમ એકદમ નીચે છેલ્લી લખીજો. આનંદ કંદ જિનેન્દ્ર બન, બન શબ્દ પડ્યો છે. તમે છો એ તો બરાબર છે, પણ મારી ભાવના. આનંદ કંદ જિનેન્દ્ર બન, ઉપદેશ કો નિત ઉચ્ચરું, આવે અમર કબ સુખદ દિન, જબ દુખદ ભવ સાગર છે. એક એકમાં ઘણું ભરેલું છે. જો સ્તુતિ બધી આવડવી જોઈએ, તૈયાર કરવી જોઈએ, બોલવી જોઈએ. સમજાય છે કે નહીં? આગળ કહે છે, જો બોલવામાં શું છે, તમે બોલો ને એટલે તમારે એની અંદર તમારે ભાવો જોડવા પડશે. એમને બોલાશે નહીં, તમારે બોલવાનું છે એટલે બોલવાનું છે. એ નિમિત્તને બી સમજો, બોલવાનું છે એમને. સમજે છે કે? પણ તમારે જ્યારે બોલવાનું આવે તો એ વખતે તમારા ભાવોને એક એક લીટી બોલો છો તો તમે એની સાથે જોડવા પડશે. તમારે ફરક છે આટલો. આમને એમ નજર નાખી દેવી ને આમ આમ સ્તુતિમાં થઈ ગઈ પૂરી, થઈ ગઈ પૂરી, ખ્યાલ આવે છે કે નહીં? એમાં અને તમે બોલો બેમાં ફરક પડશે. બરાબર છે ને? હવે અત્યારે નહીં કે આત્મા બોલી શકતો નથી. હા બરાબર છે. આત્મા બોલી શકતો નથી એ વાત 100% સાચી છે. પણ એ તું અભ્યાસ કરીશ તો એની નિમિત્ત નૈમિત્તિક નિશ્ચય વ્યવહારની કેવી સંધિ હોય છે. જે શ્રીમાં છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે. આગળ કહે છે, જો વળી કેવલી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રી ગણધર દેવ દ્વારા રચિત અંગ પ્રકિરણક અનુસાર અન્ય આચાર્ય આદિક દ્વારા રચેલા ગ્રંથ આદિક સે તે સર્વ જિન વચન સે શ્યાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે એટલે વિરુદ્ધ નથી, માટે પ્રામાણિક છે. તથા જીવોને તત્વજ્ઞાનનું એટલે કે સમ્યક જ્ઞાનનું કારણ છે, માટે ઉપકારી છે. તેમને અમારા નમસ્કાર હો. એટલે દેવ પછી શાસ્ત્રને નમસ્કાર કર્યા. એટલે ને વળી કેવલી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર. આપણે ક્યારેક કહેલું પણ હશે કે ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું એનો અનંતમો ભાગ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો. અનંતમો ભાગ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો. અને ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે આવી વાત એનો અનંતમો ભાગ ગણધર દેવ ઝીલે છે. ગણધર દેવ ને એ ગણધર દેવ અંતર મુહૂર્તની અંદર 12 અંગની રચના કરે છે, દ્વાદશાંગની રચના કરે છે, જેને અંગ પ્રકિરણક, 12 અંગ અને 14 પ્રકિરણક કહેવાય. આપણે એક વખત ચાલેલો છે વિષય 12 અંગ અને 14 પ્રકિરણક. ખાલી તમને સિમ્પલ કહું, કદાચ કહ્યું 17 ભાગ્યા 4 કરો, 17 ભાગ્યા 4 તો 4 × 4 = 16. એક શેષવદી, શેષવદી ને એક, તો જે શેષવદી ને એમાંથી પ્રકિરણકની રચના કરે છે. અને બાકીના અંગ, અંગ અને પ્રકિરણકની રચના અહીં લખ્યું છે. જુઓ, વળી કેવલી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રી ગણધર દેવ દ્વારા રચિત અંગ પ્રકિરણક અનુસાર, અંગ પ્રકિરણક જે આપણે ઉપર જે પરમાગમ ભવન છે
ત્યાં અલગ અલગ બધી જીનવાણી મૂકેલી છે, એમાં વચ્ચે એક શ્રુત સ્કંદ છે. તમે જોઈ શકો, શ્રુત સ્કંદ લખેલું છે ને, ગોલ્ડન કલરમાં છે ને, આખું ગોલ્ડન પ્લેટેડ જે છે. તો શ્રુત સ્કંદ જે છે એની અંદર આખું જે બતાવ્યું છે એ અંગ અને પ્રકિર્ણક બતાવ્યા છે. 12 અંગ અને 14 પ્રકિર્ણક, જે આપણે સરસ્વતી પૂજાની અંદર બોલીએ પણ છીએ. પહેલો આચારાંગ બખાનો છે કે નહીં, બોલીએ છીએ ને, પદ અષ્ટાદશ એ પ્રમાણે લખ્યું ને, દુજો સૂત્ર કૃતાંગ બખાનો. તો એ 12 અંગ અને 14 પ્રકિર્ણક, તો એની જે રચના અંતર મુહૂર્તમાં ગણધર દેવ કરે છે, જેને આપણે શ્રુત સ્કંદની અંદર એ બતાવેલું પણ છે. હવે જો અંગ પ્રકિર્ણક અનુસાર અન્ય આચાર્ય આદિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે. તો એ ગણધર દેવે જે દ્વાદશાંગની રચના કરી 12 અંગ, એનો આધાર લઈ અને એમના પછી જે બધા આચાર્ય થયા ને, એ આચાર્ય ભગવંતોએ, એ આચાર્ય દેવોએ એનો આધાર લઈને બીજા અલગ અલગ પ્રકારના ગ્રંથોની રચના કરી, જે આપણે કહીએ છીએ પ્રથમ શ્રુત સ્કંદ, દ્વિતીય શ્રુત સ્કંદ કહીએ છીએ ને, જે ષટ્ખંડાગમની રચના થઈ એ પ્રથમ શ્રુત સ્કંદ લખાવ્યું. અને સમયસાર જે છે દ્વિતીય શ્રુત સ્કંદના અંદર જાય, જે કુંદકુંદ આચાર્ય રચના કરી. પ્રથમ શ્રુત સ્કંદની કોને કરી? ધર્સેન આચાર્ય દેવે, ભૂતબલી પુષ્પદન દેવે. ધર્સેન આચાર્ય દેવે જ્ઞાન આપ્યું ભૂતબલી પુષ્પદન દેવને, બરાબર છે ને? જો તો અન્ય આચાર્ય આદિક દ્વારા રચેલા ગ્રંથ આદિક છે, તે સર્વ શું છે? જીન વચન છે. કદાચ કાલે જ આપણે વાત થઈ હતી શરૂઆતના જ વ્યાખ્યાન, પહેલી વ્યાખ્યાનમાં પહેલી, કે આ બધી વાતો છે એને સૌથી પહેલાં આપણે આ સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા હોવી જોઈએ. સર્વજ્ઞ ભગવાન કે આ ભગવાનના જ્ઞાનમાં આ બધું દેખાયેલું છે અને ભગવાનની વાણીમાં આવ્યું છે, એટલે આ વાત જે ક્રમશઃ જે આવી છે ને, તો એને ઉપર જઈને એનું મેળ કરીએ તો આ ભગવાનની ઓમ ધ્વનિમાં, વીર હિમાચલ તે નિકસી ગુરુ ગૌતમ કે મુખ કુંડ ડરી. ગુરુ ગૌતમ એટલે ગણધર દેવ, વીર હિમાચલ એટલે મહાવીર ભગવાન, હિમાલયમાંથી જેમ ગંગા નીકળે ને, તો વીર હિમાચલ તે નિકસી ગુરુ ગૌતમ કે મુખ કુંડ ઢરી હે, મોહ મહાચલ ભેદ ચલી જગ કી જડતા તપ દૂર કરી હે, છે ને એની અંદર સ્તુતિની અંદર. અને કુંદકુંદ આપણે સમયસાર સ્તુતિમાં પણ છે ને, સો સાતી દેખી સરિતને કરુણા ભિના હૃદય ભરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. એની ઉપર મહાવીર ભગવાનને યાદ કરે છે ને સ્તુતિની અંદર. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની. પ્રભુ વીર તે સંજીવની, એ પેલા ભગવાનને યાદ કર્યા, જગતના જીવો ઉપર અકસાય કરુણાનો ભાવ. પછી શું થયું સમજો, શું બોલે આપણે? સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી. સરિતા એટલે શું? નદી. સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની. કેવા શબ્દો થશે? હા, સરિતા વહાવી પછી શેની નદી? સરિતા વહાવી પછી શું લખ્યું છે? એક એક જુઓ જરા, ભાવ પહેલી શું લખ્યું? સંસારી જીવના ભાવ મરણ ટાળવા કરુણા કરી, મિથ્યા દર્શન રાગ દ્વેષ ને ટાળવા માટે કરુણા કરી. સરિતા વહાવી શેની નદી? સુધા, અમૃત, અમૃતની નદી વહેડાવી. પ્રભુ વીર એ જિનેન્દ્ર ભગવાન, તે પછી શું લખ્યું છે? સંજીવની. સંજીવની ખબર પડે છે ને, જડીબુટ્ટી. સંજીવની એટલે જડીબુટ્ટી, કે એ જડીબુટ્ટી આપો ને તો માણસ અમર થઈ જાય, એમ કહે છે કે ભગવાનની ઓમ ધ્વનિમાં આ આત્મા અજર અમર છે, એ ક્યારે મરે નહીં, અનાદિ અનંત ટકવા વાળો છે, એવી ભગવાનની ઓમ ધ્વનિમાં વાત આવી. એ નદી વહેવડાવી એમને સંજીવની. પછી શું થયું? સો સાતી દેખી સરિતને
કરુણા ભીનારદએ કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાબૃત તણે ભાજન ભરી. સમજાય છે કે નહીં? સો સાતી દેખી સરિતને. આ બધી વાતો જે હતી ભગવાન યોમધ્વનિમાં એ પ્રાય લુપ્ત થવાની તૈયારી હતી, અને એવા સમયમાં કરુણા ભીના હૃદય કરી કુંદકુંદ ભગવાનને કરુણાનો ભાવ આવ્યો. મુનિ કુંદ, સમજે છે ને, હૃદય કરુણા ભીના હૃદય કરી મુનિ કુંદ, કુંદકુંદ આચાર્ય દેવે સંજીવની એ જે વાત હતી ભેદ વિજ્ઞાનની શુદ્ધાત્માની, એને સમય પ્રાભૃત તણે, પછી લખ્યું છે ભાજન. ભાજન એટલે ખ્યાલ આવે છે ને, ભાજન એટલે પાત્ર, પાત્રની અંદર વસ્તુ લેવામાં આવે ને, ભાજન વસ્તુ. એમ આ સમય સાર નામનું જે ભાજન છે ને, એની અંદર આ જડીબુટ્ટી સંજીવની ભેદ વિજ્ઞાનની શુદ્ધાત્માની વાત કુંદકુંદ ભગવાને ભરી. એ છે, એટલે આપણે વાત આવી ને કે ગણધર દેવ દ્વારા જે વાત થઈ, તો પછી આચાર્ય દેવ દ્વારા એ પ્રમાણે ક્રમશઃ આ બધી વાત આવેલી છે. એટલે આ કોઈ કાલ્પનિક વાત નથી, આ વસ્તુનું પરમ સત્ય સ્વરૂપ છે, રિયલ ટ્રુથ છે આ. એટલે આમાં ગુરુદેવના શરૂઆતમાં સમયસારમાં હસ્તાક્ષરમાં છે, કલ્પના કરશો નહીં હાજ પાડજો, એમ લખ્યું છે. કલ્પના કરશો નહીં હાજ પાડજો. તે સર્વ આચાર્ય આદિક દ્વારા રચેલા ગ્રંથ આદિક છે, તે સર્વ જીન વચન છે, જીનેન્દ્ર ભગવાનના વચન છે. પછી શું લખ્યું છે, શાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. ચિહ્ન, ટ્રેડમાર્ક, નિશાની, નિશાની કરે ને કોઈ વસ્તુને ઓળખવા માટે, શું કરીએ છીએ આપણે, નિશાની કરીએ, નિશાની કહીએ ને આપણે, કે બેગ વગેરેને ટ્રાવેલ કરતા હોય તો બધાની સરખી હોય યાત્રામાં, તો કંઈક ભાઈ નિશાની કરી દો કંઈક, એટલે આપણે સ્તુતિમાં બોલીએ છીએ ને, શાદવાદ તેરી નિશાની, અમર તેરી જગ મે કહાની. શેની સ્તુતિ છે? દેવ શાસ્ત્ર ગુરુમાંથી, શાસ્ત્રની છે ને. ધન્ય ધન્ય વીતરાગવાણી, અમર તેરી જગ મે કહાની. ચિદાનંદ કી રાજધાની, અમર તેરી જગ મે કહાની. એમ આવે છે ને, ઉત્પાદ વ્યય અરુ દ્રવ્ય સ્વરૂપ, વસ્તુ બખાની સર્વજ્ઞ ભૂપ, તેરી નિશાની અમર તેરી જગ મે કહાની. એમ આવે ને, શાદવાદ તેરી નિશાની, નિશાની શબ્દ આવે ને, નિશાની એટલે ટ્રેડમાર્ક, માર્કો જેને કહીએ, અમારી કંપનીનો આ માર્કો છે. એમ જૈન શાસન જે છે એના જે શાસ્ત્ર છે એનો માર્કો કયો છે? શ્યાદવાદ, એ માર્કો છે. શ્યાદવાદ એટલે શું? શ્યાદ એટલે કથંચિત, કોઈ અપેક્ષાએ, અને વાદ એટલે કહેવું, કોઈ અપેક્ષાએ કથન કરવું, એનું નામ શ્યાદવાદ. કે ઘડીકમાં એમ પણ જોવામાં આવશે કે આત્મા નિત્ય છે, કોઈ જગ્યાએ એમ પણ જોવામાં આવે છે કે આત્મા અનિત્ય છે. સમજાય છે કે નહીં? કોઈ જગ્યાએ એમ આવે કે આત્મા કરતા છે, કોઈ જગ્યાએ કે આત્મા કરતા, તો એ કહે છે કે તમારે ખાસ આ એવું નહીં સમજો કે તમે લોકોનું કોઈ ઠેકાણ નથી બોલવાનું. ઘડીકમાં નિત્ય કહો છો, ઘડીકમાં અનિત્ય કહો છો, પહેલાં નક્કી તો કરીને આવો. બોલો, આત્મા નિત્ય છે કે અનિત્ય? નિત્ય છે કે અનિત્ય? હા, નિત્ય છે ને અનિત્ય છે, અરે એવું તો કોઈ દિવસ હોય નિત્ય ને અનિત્ય? પહેલાં નક્કી કરો, ફરી ફરી જોઈ આવો, જરા ચેક કરી લો બરાબર, નિત્ય ને નિત્ય બે હોય, કંઈ નક્કી તો કરો. તો કે નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, અને એને ઓળખવાનું ચિહ્ન શું કહ્યું? શ્યાદમાં, શ્યાદમાંને કોઈ અપેક્ષાથી, કથંચિત કોઈ અપેક્ષાથી, વાદ એટલે કહેવું, કોઈ અપેક્ષાથી કહ્યું છે. આત્માને નિત્ય કહ્યું છે એ પણ કોઈ અપેક્ષાથી, અનિત્ય કહ્યું છે એ પણ કોઈ અપેક્ષાથી.
દ્રવ્ય અપેક્ષાએ જોવામાં આવે દ્રવ્ય દ્રષ્ટિથી તો નિત્ય છે, અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવો છે? અનિત્ય છે. તો કોઈ વાંધો નથી આવતો. ચાર નંબરના કલશમાં સમયસારમાં એટલા માટે કહ્યું, આ ટ્રેડમાર્કની વાત ત્યાં લખી. ઉભય નય વિરોધ ધ્વંસિની શ્યાત પદાંકે જિન વચસી રમંતે એ સ્વયં વાંત મોહા. ઉભય નય વિરોધ, બે નયોના જે કથન છે એમાં પરસ્પર વિરોધ દેખાય છે. નિશ્ચય નય એમ કહે છે કે આત્મા નિત્ય છે, વ્યવહાર નય એમ કહે છે આત્મા કેવો છે? અનિત્ય. બંને નયોના વિષયમાં પરસ્પર વિરોધ દેખાય છે, પણ એ જે વિરોધ દેખાય છે એને મટાડવા વાળું કોણ છે? બંનેના વિરોધને મટાડવા વાળું કોણ છે? તો કહે છે કે શ્યાત પદાંકે, શ્યાત પદને જો તમે લગાવવામાં આવે, અપેક્ષાને લગાવવામાં આવે, તો બંનેમાં કોઈ વિરોધ દેખાતો નથી. જિન વચસી રમંતે એ, ઉભય નય વિરોધ ધ્વંસિની શ્યાત પદાંકે જિન વચસી રમંતે એ સ્વયં વાંત મોહા. એના મોહનું શું થઈ જાય છે? વમન થાય છે એમ. એટલે લખ્યું છે, બહુ અગત્યના શબ્દો છે, કે શ્યાદ વાંત ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. આમાં મોક્ષ માર્ગમાં ઘણી જગ્યાએ આગળ છે, પણ આપણે એટલું બધું રિફર નથી કરાવતા આપણે, બરાબર. તમારે ખાલી જોવો તો આઠમા અધિકારનો છેલ્લો ફકરો જોજો, કરે છે છેલ્લો પહેરા આઠમા અધિકારનો. શ્યાદ વાંત ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. એટલે જીનવાણીમાં કોઈ પણ જગ્યાએ તમને ક્યાંક એવું લાગે કે આ જે સ્ટેટમેન્ટ છે કોન્ટ્રાવર્સી કંઈક લાગે, તો તમારે સમજવાનું કે મારી અપેક્ષા સમજીશ તો બિલકુલ સરળ થઈ જશે, કંઈ વાંધો નહીં આવે. વિવક્ષા સમજવાની, બરાબર. શ્યાદવા ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. પછી શું લખ્યું છે? ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે. ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે એટલે એ ન્યાયથી એક એક વાત સમજી શકાય એવી છે, એમાં કોઈ જાતિનો વિરોધ આવતો નથી. પૂર્વાપર સબ દોષ રહિત હે, પૂર્વાપર કોઈ જાતિનો વિરોધ નથી. પૂર્વાપર કોઈ જાતિનો વિરોધ, કે ઘડીકમાં આમ કહ્યું ઘડીકમાં આમ કહ્યું, તો કહે છે કે વિરોધ નથી કોઈ જાતિનો. પાપ ક્રિયા સે શૂન્ય શુદ્ધ હે, છે કે નહીં? માટે પ્રામાણિક છે, એટલા માટે પ્રામાણિક છે. અને આ મોક્ષ માર્ગ પ્રકાશકનો એક આઠમો અધિકાર, એની અંદર લખ્યું ટોડરમલજી સાહેબે, અપેક્ષા જ્ઞાનના અભાવના કારણે. શું લખ્યું? અપેક્ષા જ્ઞાનનો અભાવ. ખોલો એટલું જરાક એક નજર નાખી લઈએ થોડુંક. એટલે તમારે વાંચવાનું ઘરે જઈને સ્વાધ્યાય કરવાનો, કેમ કે બધું અહીંયા ચલાવી ન શકાય, પણ જેટલું અહીં ઘડી તમને એક હાઈલાઇટ જેટલી બતાવવામાં આવે, થોડું ઇશારો કરવામાં આવે, ઘરે જઈને વાંચવાની આદત રાખવાની. તમે વાંચશો ને તો આ તો ખ્યાલ આવશે, પણ વાંચતા વાંચતા તમને બીજું કંઈક નવું પણ મળી જશે, નવું કંઈક મળશે. અને બીજી એ વાંચવાની જે સ્વાધ્યાય કરવાની, એમાં ને એમાં આદત પડી જશે તમને. વાંચવાનું છે આટલું વાંચો આટલું, એમ કરતાં કરતાં એક સ્વાધ્યાયની આદત પણ પડી જશે, અને એ જે સ્વાધ્યાયની આદત છે એ તમને ક્યાંય ક્યાંય લઈ જશે. સમજાય છે કે નહીં? જુઓ કેટલાય બીજા દોષોથી બચાવશે તમને. એની અંદર જો થોડુંક નીચે આવજો, હા એ નીચે નહીં, એ તમારું જે આ બાજુ કલસર કે શું કહેવાય, આ બાજુ તમે લેફ્ટ સાઈડમાં રાખ્યું હતું ને, એટલે હું તમને બતાવું જરાક. એકદમ નીચે આવશે, અપેક્ષા જ્ઞાનના એવું લખેલું આવશે. અપેક્ષા છે ને નીચે હેડિંગ છે, જુઓ છે કે નહીં? આ અપેક્ષા જ્ઞાનના અભાવે આગમમાં દેખાતા પરસ્પર વિરોધનું નિરાકરણ. સમજી ગયા ને? અપેક્ષા જ્ઞાન, તો અહીંયા તો આવું કહો છો, અહીંયા આવું કહો છો. ઘડીકમાં કહો આત્મા રાગનો કરતા, ઘડીકમાં કહો છો અકર્તા, તો ઘડીકમાં કહો છો પર્યાયવાળો આત્મા, ઘડીકમાં કહો છો પર્યાય વગરનો આત્મા. એ કહે છે વાસ્તવમાં એમાં કોઈ જાતિનો વિરોધ નથી, પણ તને અપેક્ષાનો ખ્યાલ નથી. વિવક્ષાનો કયા પોઈન્ટ ઓફ વ્યૂ કહેવામાં આવે છે એ તને ખબર નથી, એટલે તને કોન્ટ્રાવર્સી લાગે છે. વાસ્તવમાં ખરેખર એમાં કોઈ જાતિનો વિરોધ છે નહીં. એટલે આખું પ્રકરણ ટોડરમલજીએ એનું
હવે શાસ્ત્રોમાં અપેક્ષા આદિક નહીં જાણવાથી પરસ્પર વિરોધ ભાસે છે, અને પરસ્પર વિરોધને મટાડવા વાળી શાદ પત્તિ મુદ્રિત ઉભય નય વિરોધ ધ્વંસીની શાદ પદાંકે એ ભાવ છે. આવી જાઓ હવે પૂછ્યું તો વાંધો નહીં ને, ગમે ત્યારે કે કોને આટલું પ્રકરણ વાંચ્યું. એક બે મિનિટ લઈ લઈએ છે, પૂર્ણ કરી દઈએ, આટલું વાંચી લઈએ છે. શ્યાદવા ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે, ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે, માટે શું છે, માટે પ્રામાણિક છે, સર્ટિફાઈડ છે. આ પ્રામાણિક એટલા માટે છે કે કોઈ જગ્યાએ તમારે કોન્ટ્રાસ્ટ નથી થતું, જો કોન્ટ્રાસ્ટ થાય તો અપ્રામાણિક કહેવાશે, બરાબર છે કે નહીં. તથા જીવોને તત્વજ્ઞાનનું કારણ છે, સમજાય ને, સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ છે આ જીનવાણી માતા. જેમ જીનેન્દ્ર ભગવાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે, એમ આ જીનવાણી માતા જે છે એ મને પણ રત્નત્રયની પ્રાપ્તિનું કારણ છે ને. જીનવાણી માતા દર્શન કી બલિહારિયા, જીનવાણી માતા છે કે નહીં. સ્તુતિની અંદર એક એક આ બધું પાઠ કરવા બોલવા સ્વાધ્યાયના અંક કહે ને, વાંચના પૃચ્છના અનુપરીક્ષા આમના ધર્મોપદેશ, એમાં ને એમાં મનને લગાયેલું રાખવું ભાઈ. જેવું જીવોને તત્વજ્ઞાનનું ભેદ વિજ્ઞાનનું સમ્યક દર્શનનું કારણ છે, માટે શું છે, માટે ઉપકારી છે. આમ પરમ ઉપકારી જીનવાણી મેં ગાય કહું બતાયો હે. કેવી વાત છે આશ્ચર્યની, કે જે જીનવાણીમાં ગાયક નથી, જડ છે એ ગાયકને બતાવે, અને ગાયક જે પોતે ચેતન છે એ ગાયકને નથી જોતો. સમજાય છે કે નહીં અંતર? આ જડ છે એ ચેતનને બતાવે. ખરેખર તો શું હોવું જોઈએ કે ચેતન ચેતનને જોવે ને ચેતનમાં જડનું જ્ઞાન. આ જડ છે, આ જડ છે એવું, અને ચેતન હું ચેતન છું ને આ જડ છે એવું થવું જોઈએ. એની જગ્યાએ ચેતનને ચેતનનું જ્ઞાન નથી, ને જડ છે એ ચેતનનું જ્ઞાન કરાવે છે. એટલે લખ્યું પરમ ઉપકારી જીનવાણી મેં ગાય કહું બતાયો હે. હુઆ નિર્ભાર અંતર મેં પરમ આનંદ છાયો હે. એટલા માટે જીનવાણી માતાને પણ નમસ્કાર કર્યા છે. વિશેષ ચર્ચા કાલના સ્વાધ્યાયમાં કરીશું.